શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે આ બધા મજામાં છો. તો ચાલો તમને આજે આ બધું શું આવ્યું છું ને એ બતાવું. આ જો પેલા તો ગાયનો ચારો છે, કડપ કહેવાય આને, ગાયને ગાયની નીણ. આ પણ છે ને મકાઈ છે વાવેલી, આ મકાઈ સોફી છે, મકાઈ છે ને ગાયનો ચરો છે લીલવા. અને આ છે ને ડુંગળીનો રોપ કરીએ ને એ ડો, પછી રોપ મોટો થઈ જાય એટલે આપણે તેને આ ક્યારો કરીને આમ સોંપી દેવાય. તો આ ડુંગળીનો રોપ છે. તો ચાલો જો આ પણ મરચાંના ઝાડ વાવી દીધા છે અહીંયા કને, મરચાંનો રોપ છે એ વાવી દીધો છે. આ આજે વાવે છે અને આ છે વળી અહીંયા પણ ડુંગળી છે. કોથમરી આવી છે અને આ મરચાંનો રોપ છે, આ લીલું લસણ છે અને આ પાલક છે. ટમેટાનો રોપ છે, પાલક છે અને અહીંયા ડુંગળી છે. આ બધા ટમેટાના છે. આ પણ ટમેટાના ઝાડ છે. તો જો આપણા ઝાડમાં હજી કોઈ કોઈક સીતાફળ છે. મરચાનો ઝાડ છે, તીખા કેવડું મોટું થઈ ગયું છે. અને આ મેથી છે મસ્ત, ઓલું પપૈયાનું ઝાડ છે, આ પણ મરચાંનું ઝાડ છે, મરચાંનું ઝાડ છે. અને આ છે ને ઝીણા ઝીણા નાના નાના આમળા આવે ને એ છે આમળા. અને આ ટમેટાનું જો ટમેટા લાગ્યા છે અંદર. અને આ પણ મૂરી છે, મોરી છે. અને આ ભાજી છે, તાલંદાની ભાજી કહેવાય એ છોડવા છે. ટમેટામાં જેવો ફાલ લાગ્યો છે. ને આમ આપણી મસ્ત પાલક છે, આ પણ ટમેટાનું છે. ને આ કોથમરી છે, એ મોટી મોટી થઈ ગઈ છે હવે. તો જો આ ટમેટાનું ઝાડ મોટું થઈ ગયું છે. જો આમ ટમેટા લાગ્યા છે અરે છે ને ટમેટા, આ બધા ટમેટા છે, આમાં મોટા થઈ ગયા છે. દેશી ટમેટાના ઝાડ છે. અને આ છે ને ભાજી છે, આ પણ ટમેટાના ઝાડ છે. અને આ પાલક કેવડી બધી મોટી થઈ ગઈ છે આપણી. આ જો કેવડી મોટી થઈ ગઈ છે પાલક, સરસ મજાની. આ છે ને આ બટેટા છે. પછી આને થયા થઈ જશે ઉખાડશું ને ત્યારે બટેટા નીકળશે અંદરથી કેવડા બધા.